भरूचनो गोल्डन ब्रिज बंद करी देवामां आव्यो। नर्मदानी सपाटीमां वधारो थवाना कारणे आ निर्णय करायो छे। वाहन अने पगदंडी माटे बंद करायो छे। ब्रिजना बंने छेड़े चुस्त बंदोबस्त गोठववामां आव्यो छे। सपाटीमां घटाडो न थाय त्यां सुधी आ गोल्डन ब्रिज बंद रहेशे। नदीनी सपाटीनी सेल्फी लेवा आवता लोकोनी सलामती माटे भरूच पोलीस आ निर्णय कर्यो छे अने तेना माटे अहींया पोलीसनो बंदोबस्त पण गोठववामां आव्यो छे। વધુ માહિતી સાથે સંવાદદાતા દીપક પટેલ જોડાયા છે ભરૂચથી। દીપક, ગોલ્ડન બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો છે તો વાહન ચાલકો જે અહીંયાથી પસાર થતા હોય તેમના માટે કોઈ બીજો રૂટ આપવામાં આવેલો છે? બિલકુલ પંકજ, ખાસ કરીને વાત કરીએ જે નર્મદા ડેમમાંથી જે મોટા પ્રમાણમાં પાણીની આવક જઈ રહી છે, જેના કારણે જે ગોલ્ડન બ્રિજની જે સપાટી છે એ ગઈકાલે પણ 27 ફૂટ પહોંચી હતી। 27 ફૂટ પહોંચતા જે તંત્ર એલર્ટ થયું હતું અને જે ગામોને અનેક લોકોને સ્થળાંતર કરવાનો વારો આવ્યો, પરંતુ જે પાણીનો ભરાવો થઈ રહ્યો છે, જે 7 ફૂટ વધી રહ્યું છે પાણી, એને કારણે જે ગોલ્ડન બ્રિજ છે, ગોલ્ડન બ્રિજ પર એક જે ખુલ્લો બ્રિજ છે, એના કારણે જે લોકો છે સેલ્ફી લેવા જતા હોય છે, વાહનો વ્યવહાર ચાલતો હોય છે, પરંતુ એને ગઈકાલ રાતથી બંધ કરવામાં આવ્યો છે। અને બીજો એક વિકલ્પ બી છે કે જે બાજુમાં નવો બ્રિજ અત્યારે નર્મદા મૈયા બ્રિજ જે શરૂ કરવામાં આવ્યો છે, એ નર્મદા મૈયા બ્રિજ પરથી નાના વાહનો અને લોકો જઈ શકશે, પરંતુ ગોલ્ડન બ્રિજ હાર જે વધુ સપાટીના કારણે જે નીચો છે, જે જૂનો બ્રિજ છે, જે પાણી વધુ કહેવાના કારણે એને બંધ કરવામાં આવ્યો છે। જી દીપક, ભરૂચ અને અંકલેશ્વરના જે વિસ્તારના લોકોનું સ્થળાંતર થયું હતું એક દિવસ પહેલા, શું એ લોકોને પાછા ઘરે મોકલાયા છે કે હજુ પણ તે લોકોને જે શેલ્ટર હોમ છે ત્યાં જ રખાયા છે? બિલકુલ, વાત કરીએ તો જે હજુ પણ જે ભયજનક સપાટી 24 ફૂટ છે ગોલ્ડન બ્રિજની, જે હજુ પાર જ છે અને અત્યારે પણ 25.5 ફૂટ જ છે, એટલે કહી શકાય કે જે લોકોના જે ઘરો સુધી લોકોના જે પાણી છે, એટલે જે લોકોને સ્થળાંતર કર્યું હતું તે લોકોને હાલ સુરક્ષિત જગ્યામાં રાખવામાં આવે છે। હા, 24 ફૂટની નીચે અગર સપાટી જશે તો એ લોકોને ફરી એમના પોતાના ઘરે જવાનો વારો આવશે। જી જી દીપક, આભાર સમગ્ર માહિતી આપવા માટે।